સ્વર્ગ સમાન હોય તેમ લક્કડચોર પણ પ્રકારના ડર વિના વૃક્ષના નિકંદ કરી રહ્યા છે અને તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશું જોતું નજરે પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે એક તરફ સરકાર વૃક્ષને વધુ મહત્વ આપીને પર્યાવરણને બચાવવા માટે કરોડો રૂપિયા સરકાર વૃક્ષ ઉછેરવા માટે કરે છે પરંતુ આળસમયું અને અંધકારું તંત્રના પાપે આજે પર્યાવરણ જોખમમાં મુકાયું છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર ગામે આવેલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જાધવભાઈ છોટાભાઈ પટેલ હાઇસ્કુલની કેમ્પસમાં સંસ્થા દ્વારા અમૂલ્ય અને કિંમતી ચંદનનું વૃક્ષ ઘણા વર્ષોથી ઉછેરવામાં આવ્યું હતું પરંતુ કોઈ અજાણી વ્યક્તિઓ રાત્રીના સમયગાળાનો લાભ લઈ અને ચંદન ના વૃક્ષનું નિકંદન કરીને લઈ જઈ રહ્યા છે નિકંદન કરીને લઈ ગયેલા ચંદન ના વૃક્ષની કિંમત ની વાત કરવામાં આવે તો આશરે એક લાખ પચાસ હજાર થાય છે પરંતુ સાર્વજનિક કેળવણી મંડળ હાઈસ્કૂલ ડભોઈ અને સાદલી જવાના મેઇન રોડ પર આવેલી છે અને વાહનોની અવર જવર ચાલુ જ રહે છે એટલે કહી શકાય કે રોડ પણ વાહનોની અવર જવર રેગ્યુલર હોવા છતાં મેઇન રોડની બાજુમાં આવેલ હાઈસ્કૂલમાંથી માંથી ડર વગર લક્કડ ચોર કિંમતી ચંદનના વૃક્ષનું નિકંદન કરીને લઈ જતા શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સંસ્થા દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હાઈસ્કૂલની કેમ્પસમાંથી ચંદનના વૃક્ષ નિકંદન કરીને લઈ જનારા અજાણ્યા વ્યક્તિઓ સામે સંસ્થા દ્વારા વૃક્ષ નિકંદન અને ચોરીની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા શિનોર પોલીસે ફરિયાદના આધારે વૃક્ષ નિકંદનો ગુનો નોંધી અને તપાસની તજવીજ હાથ ધરી છે શું બનાવ બનેલો છે શનિવારે રાત્રે સત્યાવીસ તારીખના રોજ રાત્રે કોઈ ઈસમ આ શાળામાં પ્રવેશી અને આ ચંદનનું જે ઝાડ છે અમારું કિંમતી એવું લગભગ એની આશરે કિંમત લાખ દોઢ લાખ થાય એવું આ ચંદનનું ઝાડ એ લોકો ચોરીને લઈ ગયા કાપીને અહીંયાથી લઈ ગયા છે જેની જાણ અમે પોલીસને પણ કરી છે લગભગ રાત્રે મોડા આ બનાવ બન્યો હશે એવું અમને જાણમાં આવ્યું છે હાલ પોલીસ ફરિયાદ કરી દીધી છે હા પોલીસ ફરિયાદ અમે જ કરી દીધી છે પોલીસ કાર્યવાહી કરશે કે ન્યૂઝ ગુજરાતી સાથે જહીર ખત્રી અતરવાળાડ ભોઈ